ઓલવેઝ સે, અમે માય ગ્રાન્ડફાધર ઓલવેઝ સે, અમે પારસી પેપર નથી, હા ભાઈ અમે ગુજરાતી પેપર છે. અને ગુજરાતી મીન્સ બધા ગુજરાતી. જ્યારે મુંબઈ સમાચારની શરૂઆત થઈ 1822માં, ત્યારે ધ ઇસ્ટ ઇન્ડિયા કંપની વોઝ હિયર ઇન મુંબઈ. એન ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇઝ ગુજરાતીમાં હતું બીકોઝ મોસ્ટ ઓફ ધ ટ્રેડર્સ એન્ડ મર્ચન્ટ પીપલ વર ઇન ગુજરાતી. ધ વેરિયસ પાર્ટ્સ ઓફ બોમ્બે સ્પેશિયલી આ ગુજરાતી એરિયાઝ ઇવોલ્વડ, કારણ કે એ લોકો ઘરમાં ઉપર રહેતા હતા અને નીચે ગોડાઉન્સમાં સામાન રાખતા હતા એઝ પ્રોટેક્શન. બોમ્બે હજુ ઇટ વોઝ અ ફોર્ટ કોર્ટ હતું. બોમ્બે અહીંયા મુલ્લાઓ હતા, બોરી મુલ્લા, ગુજરાતી મુલ્લા, પારસી મુલ્લા, એવરી વન લિવ વિધિન ધ બાઉન્ડ્રીઝ ઓફ ધ ફોર્ટ, કારણ કે પાયરેટ્સ હતા. મિસ ફરદુનજી મરસબાનજી હુ સ્ટાર્ટેડ ધ ન્યૂઝ પેપર ઇવન શિપિંગ બિઝનેસમાં હતા. તે દિવસમાં તે વખતે ધ શિપ્સ યુઝ ટુ કમ ઇન ટુ બોમ્બે ઓન અ ફ્રાઇડે એન્ડ લીવ ઓન અ ટ્યુઝડે ઓર અ વેનસડે. તે શુક્રવારે શું બોટ્સ આવવાની હતી, તેના નામ શું, કાર્ગો એ લોકો કેરી કરવાના હતા, શું કાર્ગો એ લોકો ઓનવર્ડ લઈ જવાના હતા, આઈધર બેક ટુ ઇંગ્લેન્ડ ઓ યુરોપ ઓ ઓનવર્ડ્સ ટુ ધ ફાર ઇસ્ટ. સો દેટ્સ હાઉ ધ પેપર સ્ટાર્ટેડ. બ્રિટનમાં જે એ 1937માં જે હડતાલ પડી હતી એના ન્યૂઝ છે. જગતની સર્વોત્તમ વિભૂતિ મહાત્મા ગાંધી, આ મહાત્મા ગાંધીની હત્યા થઈ હતી ને એ દિવસના ન્યૂઝ છે. દિલ્હી ખાતે પ્રાર્થના કરવા પગ પાડા જતાં તેમના પર છૂટેલ ચાર વાર ગોળીઓનો વરસાદ. તુરત એટલે ત્યાં છે ને કંઈક એક શબ્દ પકડા હોય. તુરતા તુરત ડાક્ટરોની મદદ મળવા છતાં થોડી પળોમાં કરેલો દેહત્યાગ. સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે ગુજરાતી ભાષાની જે અખબારો જે છે એની સ્થિતિ ગુજરાતની બહાર 100% તકલીફ દે છે. એનું મુખ્ય કારણ એ છે કે અભ્યાસની ભાષા બદલાઈ ગઈ છે, પરંતુ ગુજરાતમાં નહીં પડે. જેમ મહારાષ્ટ્રની અંદર મરાઠી કમ્પલસરી છે, એમ ગુજરાતમાં ગુજરાતી છે. એટલે ત્યાંની બેઝિક ભાષા આજે પણ ગુજરાતી છે. આજે પણ સર્ક્યુલેશન હાઈએસ્ટ ગુજરાતની અંદર ગુજરાતી અખબારોનું છે. સૌથી વધુ ત્યારે સમાચારમાં તમે ભરોસો મૂકી શકતા આ થયું હશે. હવે શું થઈ ગયું, તમારે અખબાર એટલા માટે લેવું પડે છે કે કેમ કે તમે વોટ્સઅપ અને ફેસબુક પર એટલા ફેક ન્યૂઝ જોયા છે કે સાચું કન્ફર્મ ક્યાં કરવું? આઈ થિંક વી વર વેરી પ્રાઉડ ટુ બી ધી ઓનલી પેપર ઇન ઇન્ડિયા વિચ ડિડ નોટ હેવ અ સેન્સર બોર્ડ ઓફિસર સિટિંગ હિયર ડ્યુરિંગ ધ ઇમરજન્સી. ધી ગવર્મેન્ટ રિયલાઇઝ દેટ વી વર પ્રિન્ટિંગ, આપણે ન્યૂઝ છાપતા હતા, નોટ વ્યૂઝ. આ અંકની આકર્ષક નવલિકા મુંબઈ સમાચારના ફ્રન્ટ પેજ પર આવતી અને વાર્તા આપવાની શરૂઆત મુંબઈ સમાચારે કરેલી ફ્રન્ટ પેજ પર. પછી ધીરે 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 બદલાવ આવ્યો દરેક ક્ષેત્રમાં. ત્યારે પૂર્તિઓ જેવું રોજ આવતું નહીં, કોઈ પણ અખબારમાં રોજની પૂર્તિઓ નહીં, માત્ર રવિવારની જ પૂર્તિ આવતી. જો આવી એડ આવતી હતી, તારીખ ત્રીજીએ નીચેના કોંગ્રેસ ઉમેદવારોને જ મત આપજો, આ બધાના ફોટા સાથે નાખી દીધું લગાય. સિગરેટની એડ કેવી આવતી, ટેનર સિગરેટ તમારા ગળાને નુકસાન નહીં કરે. આઝાદીના એક દિવસ પહેલાં, બે દિવસ પહેલાં એડ આવતી કેવી રીતે, આઝાદીના આજના મંગલ પર્વ એટલે આઝાદી, હા દિવાળીની, આઝાદીની જ્યોત જ્વલંત રહો ભાઈખલા સ્વીટ માર્ટ. એ સમયે ફિલ્મોની એડ કેવી આવતી, ચીનીનો પાર્ટ કરતી અભિનેત્રી તમને જોવા મળશે, પિક્ચરનું નામ નવજવાન, પરમ દિવસથી શરૂ, લેમિંગ્ટન રોડ, લેમિંગ્ટન થિયેટર હતું એ સમયે, લેમિંગ્ટન રોડ. અને એમાં બહુ સુંદર એક લાઇન છે, તમે જુઓ તો, છેલ્લી ખબર મુજબ આ પિક્ચર સુરતમાં સનસનાટી ફેલાવી રહ્યું છે. રંગભૂમિ, જૂની રંગભૂમિ એટલે ક્યાં, તમે રંગભૂમિના કોઈ માણસને પૂછી જોજો. ભાંગવાડી જે કહેવાતી એ મુંબઈથી શરૂ થઈ. જેટલા પિક્ચરો દાદા સાહેબ ફાલ્કેએ ચાલુ કર્યા, દાદા સાહેબ ફાલ્કેની સાથેના જેટલા લોકો છે એ જુઓ, બધા ગુજરાતી, ફાઇનાન્સરથી માંડીને બધા ગુજરાતી. તમે માનો ને કે ભાઈ, મને એટલો જમાનો યાદ છે કે મુંબઈમાં જ્યારે કોઈ ફિલ્મ રિલીઝ થઈ હોય, એ ફિલ્મ લગભગ 1-1.5 વર્ષે જ્યારે અમે ગુજરાત નેટિવ પ્લેસમાં જઈએ ત્યારે ત્યાં પાછી રિલીઝ થવાની હોય. 1.5-2 વર્ષ તો ગુજરાત આપણાથી પાછળ હતું મુંબઈથી. એમ આજે ગુજરાતી ફિલ્મો ચાલવા માંડી છે, જે એક સમયે 1995-97-98 તમે કાર્યકાળ જુઓ ને 2010 સુધીનું જુઓ તો સાવ ઠપ થઈ ગયું હતું, એ ઉગવા માંડ્યું છે.